नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे पेज नंबर 112 ऊपर सौ प्रथम धोरण 4 विषय गणित जेमा पेज नंबर 112 ऊपर मैं तमने होमवर्क आपेलो हतो। ज्यारे आपणे क्लास में हता ए समय में 112 पेज ऊपर कयो होमवर्क हतो ए तमने चित्र में देखात हशे। अत्यारे हाल में के ऊपर नो एक कोयडो जे हतो, 1 થી 6 अंक लेवाना अने 1 થી 6 अंकनी अंदर बधानो सरवाळो 10 थाय एवी रीतना 1 થી 6 अंकने गोठवाना हता। तो ए होमवर्क तमारे चित्र में देखाय छे अने ए रीतना तमे तमारा नोटबुक में जो न करी हो तो करी नाखजो। हवे आवशे अंकोनुं टावर मीनार, बराबर, ए आपणे अहीं शीखवानुं छे कि अंकोने मीनाराणी जेम पण गोठवी शकाय। आपेल संख्यानी पेटर्न मेळवा आपणे नीचेथी शरू करीशुं, बराबर, के नीचेथी सरવાળાની શરૂઆત કરવાની છે અને અંકોનો ટાવર મતલબ કે મિનારો બનાવવાનો છે। તો પહેલો દાખલો છે, કઈ રીતના છે આપણે જોઈ લઈએ। કેમાં નીચેથી શરૂઆત કરી, 10, 20 અને 30, 10, 20 અને 30માં આ બે અંકનો સરવાળો અહીંયા, આ બે અંકનો સરવાળો અહીંયા, તો 30 અને 20 કેટલા થયા? તો કે 50, બે અંકનો સરવાળો ત્યાં મૂક્યો। હવે 20 અને 10 કેટલા થયા? 30, આ બે અંકનો સરવાળો અહીંયા મૂક્યો। હવે તો કે આ બે અંકનો સરવાળો અહીંયા મૂકવાનો, જો વચ્ચેના જે ખાનું હોય એની સાઈડના બે ખાના નીચેના લેવાના, આ ખાનું છે તો આ બે ખાના લેવાના, આ ખાનામાં આ બે ખાના લેવાના, બરાબર। હવે 50 અને 30 તો કે 80। જો તમારે આ જ વસ્તુ પાઠ્યપુસ્તકમાં પણ તમે અહીંયા પણ જોઈ શકો છો અને પાઠ્યપુસ્તકમાં તમારા દેખાય છે। શું તમને આપેલ પેટર્નની નિયમ ખબર છે? તો ખબર નથી પણ હવે ખબર પડી ગઈ। નિયમ, નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની તરફ આગળ વધો, બરાબર ને। જો અહીંયા નીચે બતાવેલું છે કે 20 વત્તા 20 પ્લસ 30 બરાબર 50, 10 20 બરાબર 30, 30 50 બરાબર 80, આવી રીતના આખો મિનારો તૈયાર કરેલો છે। હવે આગળ કે આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મતલબ કે પેજ નંબર 113 ઉપર કે આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરો। તો એમાં નીચે મિનારો આપેલો છે, આપણે નીચેથી શરૂઆત કરીએ। નીચે કેટલા પેલા રાઉન્ડ છે? 4, 1, 2, 3, 4, પછી 3, 1, 2, 3, પછી 2, 1, 2 અને પછી 1, ઓકે, આ રીતના। હવે નીચે કેટલા? 5, 10, 15 અને 20, 5, 10, 15 અને 20, પેલા આ બેનો સરવાળો આમાં લખવાનો, 20 અને 15, 35, આ બેનો સરવાળો અહીંયા, 10 અને 15, 25, આ બેનો સરવાળો અહીંયા, 15, તો અહીંયા પણ જે પેટર્ન બનશે 15, 25, 35, બરાબર। હવે એની ઉપર 35 અને 25નો સરવાળો, 5 ને 5, 10નું 0 વધી પડે, 3 ને 2, 5 અને વધી જે હતી એ થઈને 6, અહીંયા 25 અને 15, 40, હવે 60 અને 40, 100, તો આવી રીતના। હા, તમારે તમારા બુકમાં અત્યારે ઉપર વિડીયોમાં પણ તમારે ઉપરની જે આકૃતિ દેખાય છે એમાં પણ આ બનાવેલું જ છે। હવે એના પછી આગળ બીજી એક આકૃતિ આવે, 1 થી 5 અંકો લીધા છે, એક, બે, ત્રણ, ચાર અને 5, હવે આ અંકોમાં પેલા આ બેનો સરવાળો અહીંયા, 2 ને 1, 3, 3 ને 2, 5, 4 ને 3, 7, 5 ને 4, 9, જો 3, 5, 7, 9, હવે પાંચ ને 3, 8, 7 ને 5, 12, 9 ને 7, 16, હવે આગળ 12 ને 8, 20, 16 ને 12, 6 ને 2, 8, 1 ને 1, 2, 28, અને આ બે નો અંકનો સરવાળો આપણે અહીંયા લખી નાખીએ, 28 ને 20, 48, જે તમારે તમારી પાઠ્યપુસ્તકના આપેલા ચિત્રમાં પણ દેખાતું હશે। આગળ સરવાળાનો નિયમ, સરવાળાનો સમાન નિયમ, કે કેટલાક ભાઈ બંધ અંકોના પત્તાની પત્તાથી રમે છે, જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે। ડાબી બાજુથી
प्रथम अने जमणी बाजू थी प्रथम, जो अंको लखेला छे 11 12 13 14 15 अने 16 દરેક વખતે રકમનો સરવાળો સરખો જોઈશે. નિયમ આપણે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે છે. ડાબેથી પહેલી અને જમણેથી પહેલી, ડાબેથી બીજી અને જમણેથી બીજી, ડાબેથી ત્રીજી અને જમણે ત્રીજી. કઈ રીતના? કે ભાઈ ડાબેથી પેલી તો જમણેથી પહેલી. ડાબેથી પેલી સંખ્યા કઈ? 11. જમણેથી પેલી કઈ? 16. આ બંનેનો સરવાળો 11 અને 16, 6 ને 1 7 એટલે 27 થાય. કેટલા થાય? 27. આગળ ડાબેથી બીજી અને જમણેથી પણ બીજી તો કઈ? 12 + 15 બરાબર 12 ને 15 કેટલા થયા? 27. ડાબેથી પેલી બીજી અને ત્રીજી તો સમણેથી પણ પેલી બીજી અને ત્રીજી સંખ્યા કઈ છે? 14 13 અને 14. તો 13 + 14 બરાબર પણ કેટલા થાય? 27. તો ડાબેથી જમણે અને જમણેથી ડાબે, મતલબ કે અંકોને આવી રીતના સરવાળો કરવામાં આવે છે. અંકો સંખ્યા ક્રમિક હોવી જોઈએ, સરવાળો કરવામાં આવે તો પણ સરવાળો સરખો આવે છે. હવે આવી રીતના તમે બીજી કોઈ ત્રણ સંખ્યા લ્યો, ત્રણ અંકની સંખ્યા લેવાની. પહેલાં એક સંખ્યા ત્રણ અંકની મૂકવાની, પછી એના પછીની ત્રણ ક્રમિક સંખ્યા લેવાની, કુલ 4 સંખ્યા બનાવવાની. તો મેં અહીંયા તમારા ચિત્રમાં દેખાતો હશે લીધેલી છે 121, પછી 122, 123 અને 124. આજે 4 બોક્સ તમને આપેલા છે, આ 4 બોક્સની 4 અલગ અલગ સંખ્યા. હવે નીચે આપેલું છે કે ભાઈ બે બોક્સ આપેલા છે, વચ્ચે સરવાળા નિશાની, અહીંયા બરાબર નિશાની. આમાં કઈ બે સંખ્યા મૂકશો આપણે? તો કે અહીંથી પેલી, ડાબેથી પેલી, જમણેથી પેલી 121 + 124. 4 ને 1 5, 2 ને 2 4, 1 ને 1 2, 245 થયા. હવે ડાબેથી બીજી, જમણેથી બીજી, મતલબ કે 122 + 123, 3 ને 2 5, 2 ને 2 4, 1 ને 1 2, 245. બે જવાબ સરખો 245 245. તો આ પણ એક સરસ એવી રમત છે. હવે પેજ નંબર 114 ઉપર આવીએ આપણે, કે સરવાળાની પેટર્ન 1 2 3 4 2 3 4 1 2 3, જો ફરી પાછા એના માટે તો દર વખતે કેટલા કેટલા અંકો વધે છે આપણે એ જોવાનું છે. તો સૌ પ્રથમ કે ભાઈ પહેલી 1 2 3 સંખ્યા લઈએ, 1 + 2 + 3, આ બધાનો સરવાળો 2 ને 1 3 ને 3 6, કેટલા આવ્યા? 6 આવ્યા બરાબર. હવે 2 થી શરૂઆત કરવાની, ક્રમિક સંખ્યા 2 + 3 + 1 પછીની સંખ્યા 4 વાળી. હવે સરવાળો કરો 3 ને 2 5 ને 4 9 બરાબર. હવે એના પછી 2 થી પૂરું, હવે 3 થી શરૂઆત કરવાની, 3 4 5, 4 ને 3 7 7 ને 5 12 બરાબર. હવે આપણે જવાબ આવ્યો છે શું, કે એમાં કેટલો અંતર રહે છે? તો કે 6 છે 9 છે 12 છે. 6 માં 3 નાખો એટલે 9 થાય, 9 માં 3 નાખો એટલે 12 થાય, એટલે 3 માં અંતર કેટલો છે? 3 3 અંકોનું, મતલબ કે જેટલા અંકો લઈએ છીએ આપણે એટલા અંકોનું અંતર સરવાળામાં આવશે. તો એના માટે નીચે બીજી બે સંખ્યા આપેલી છે, 1 + 2 + 3 + 4, આમાં કેટલી સંખ્યા લીધી? 1 2 3 અને 4, 4 સંખ્યા લીધી, મતલબ કે 4 અંકોનો અંતર હશે. ચલો સરવાળો કરી જોઈએ, 2 ને 1 3 3 ને 3 6 6 ને 4 10. હવે 2 થી શરૂઆત કરો, 2 3 4 અને 5 બરાબર, 3 ને 2 5 ને 4 9 9 ને 5 14. હવે એના પછી 3 4 5 અને 6 6 ને 5 11 12 13 14 15 16 17 ને 18, અને 18 મૂકો. એના પછી 4 5 6 અને 7 બરાબર, 7 ને 6 13 14 15 16 17 18 19 20 21 22, કેટલી સંખ્યા આવી? 22. હવે તમે જવાબ જોવો,
दस, दस में चार नाखो एटले चौद, चौद में चार नाखो एटले अठार, अठार में चार नाखो एटले बावीस। तो आ बधा वच्चे केटलुं अंतर छे? चार चार अंकनुं। हवे नीचे तमे आ रीते पांच अंको नो उपयोग करी नवी पेटर्न बनावो। हवे आपणे पांच अंकनो उपयोग करीने एक पेटर्न बनावानी छे, तो एना माटे તમારા ચિત્રમાં તો અહીંયા પેલું છે, પણ એ પાંચ અંકોની પેટર્ન આપણે અહીંયા બનાવીએ। હું ત્રણ પેટર્ન બનાવું છું, બાકીની જે બે પેટર્ન છે તમારે તમારી જાતે બનાવવાની છે। પેલી પેટર્ન એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ, કેટલા અંકો લીધા આપણે? એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ અંક લીધા, મતલબ કે પાંચ અંકનો તફાવત આમાં આવશે। ચલો જોઈ લઈએ, બે ને એક ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ, દસ ને પાંચ પંદર, આમાં કેટલો જવાબ આવે? પંદર। પછી અહીંયા બે થી શરૂઆત કરો, બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર, ત્રણ ને બે પાંચ, પાંચ ને ચાર નવ, નવ ને પાંચ ચૌદ, ચૌદ ને છ વીસ। હવે અહીંયા ત્રણ થી શરૂઆત કરો, ત્રણ ચાર પાંચ છ સાત બરાબર, ચાર ને ત્રણ સાત, સાત ને સાત ચૌદ, ચૌદ ને પાંચ ઓગણીસ, ઓગણીસ ને છ પચીસ। હવે એના પછી અહીંયા ચારથી શરૂઆત કરવાની, અહીંયા પાંચથી આવી રીતના પાંચ સંખ્યા લઈ અને એનો સરવાળો કરશો, અહીં ત્રીસ અને પાંત્રીસ આવશે, જે તમારે હવે ભાઈ તમારે રીતે કરવાનો છે। પણ અહીંયા કેટલો તફાવત છે જોઈ લો, અહીંયા પંદર છે, અહીંયા વીસ છે અને અહીંયા પચીસ છે, કેટલા કેટલા તફાવત રહે છે? પાંચ પાંચનો, જો અહીં ઉપર ત્રણ ત્રણ અંક હતા તો ત્રણ ત્રણનો તફાવત, અહીંયા ચાર અંક હતા તો ચાર ચારનો તફાવત, અહીંયા પાંચ અંક હતા તો અહીં પાંચ પાંચનો તફાવત, આવી રીતના બધા તફાવત રહે છે। શું સરવાળો દરેક વખતે પાંચ વધે છે? હા, એમાં જવાબ આવશે કે હા, સરવાળો દરેક વખતે પાંચ વધે છે। તો અહીંયા આપણે આજનો આ વિડીયો લેક્ચર પૂરો કરીએ, અને જે કંઈ બાકી રાખેલું છે અથવા જે કંઈ અહીંયા તમને લખેલું છે પેન્સિલ વડે, એ બધું તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેજો। ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો।